નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા શિક્ષકનો પરિચય કરાવીશ કે જેઓ શરૂઆતથી જ બાળકોના મનને જીતી લઈ અભ્યાસિક તેમજ જીવન સંઘર્ષ અંગેના સંસ્કારોનું સિંચન કરતા, સાથે સાથે સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઈ બાળકોને શિક્ષણનું ભાથું આપતા, તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વથી પ્રેરાય બાળકો આજે સારું, આદર્શ અને નિરોગી જીવન જીવી રહ્યા છે। તેઓ કહેતા કે નિરોગી રહેવા માટે હંમેશા નિયમિત વ્યાયામ કરો, પોતાનું કામ જાતે કરો। તેઓ બાળકો પ્રત્યે હંમેશા હકારાત્મક વિચારતા અને બાળકોને પ્રોત્સાહન આપતા। ક્યારેક બાળક હતાશા અનુભવે કે અભ્યાસમાં નબળા જણાય તો તેનું કારણ જાણી બાળકોને અભ્યાસમાં કેમ જોડવા અને કઠિન બાબતો કઈ રીતે શીખવવી એ કળા એમનામાં જ જોવા મળતી। તેમનું સાદગીભર્યું જીવન અને તેમનામાં રહેલા ગુણો ખરેખર અદ્ભુત છે કે જેના થકી બાળકો હંમેશા પ્રવૃત્તિશીલ રહેતા જોવા મળે છે। તેમની શીખવવાની રીત અને અભ્યાસ કરવામાં આવતી પ્રવૃત્તિઓ દ્વારા એવું કહી શકાય કે ક્યારેય શિક્ષણનું ભાથું લીધા વગર કોઈ પણ વિદ્યાર્થીઓ ઘરે તો ના જ ગયો હોય। તો મળીએ આવા જ ખંતીલા અને આદર્શ શિક્ષકને કે જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામના વતની છે। તો શિક્ષક શ્રી વઢાડિયા ચંદુભાઈ ભુલાભાઈ કે જેમનો જન્મ એક શિક્ષિત અને આદર્શ સેવાભાવી કુટુંબમાં થયો હતો। પિતા શ્રી ભુલાભાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક, માતા શ્રી ઘરકામ કરે, સાથે સાથે તેમના ચાર ભાઈઓ અને ચાર બહેનો, તેઓ પોતે અભ્યાસમાં પણ આગળ, સાથે સાથે ચંદુભાઈ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે, ખેતી કામ કરે। તેઓના ધર્મપત્ની શ્રીમતી કૌશલ્યાબેન કે જેઓ હર હંમેશ તેમના પડખે રહે અને તમામ બાબતોમાં તેમને મદદરૂપ બને। તેઓ શ્રી પણ મદદ સેવા મહિલા દૂધ ઉત્પાદક મંડળી બારીફળિયા ચિચોચરમાં 1995 થી પ્રમુખ તરીકે કાર્ય કરતા। તેમના ત્રણ સુપુત્રો મિનેશભાઈ છે, સંદીપભાઈ, શશિકાંતભાઈ સાથે પોતાના પરિવાર સાથે હળી મળીને રહે। તેઓનો અભ્યાસ જોઈએ તો ચંદુભાઈએ શ્રી બીકોમ, બીપીએડ, એમકોમ અને આઈટીઆઈમાં ડીપીસીએસનો કોર્સ કર્યો હતો। ત્યારબાદ તેઓ એક પ્રાઇવેટ જોબ કરતા કે જેમાં કાર્પેટ ઉદ્યોગમાં તેઓ મેનેજરશ્રીનું કામ કરતા। ત્યારબાદ તેમને જીવનમાં નવો વળાંક આવે છે અને તેઓ આગળ વધે છે। તેમને પ્રાથમિક શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખરડોલ પ્રાથમિક શાળામાં નોકરી મળે છે। વતનથી લગભગ 580 કિલોમીટર દૂર, છતાં બાળકોની સાથે તેઓ આત્મીયતા સાથે પોતાના જ્ઞાનનું ભાથું પીરસતા। ત્યારબાદ તેઓ આંતરિક બદલીનો લાભ લઈ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની આવલ પ્રાથમિક શાળા ખાતે નોકરી કરે છે। આમ બહાર ગામ તેઓ 10 વર્ષ જેટલો સમય નોકરીનો પૂર્ણ કરે છે। ત્યારબાદ તેમને વતનથી નજીક વલસાડ જિલ્લાના જ ધરમપુર તાલુકાના મોહના કાંચાલી ગામે આવે છે, પોતાની ફરજ બજાવે છે। ત્યાં પણ તેઓ બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવે છે। જરૂર પડીએ બાળકોના વાલીઓને મળતા બાળકોમાં રહેલી કળાને શોધીને બાળકોને પ્રોત્સાહન આપે છે। તેઓ હંમેશ કહેતા કે બાળકોને પ્રેમ હૂંફ દ્વારા કોઈ પણ બાબતો શીખવી શકાય છે। બાળક એ ભગવાને આપેલો છોડ છે કે જેને આપણે વાળીએ એમ વળે। આજે આવા સેવાભાવી શિક્ષક વય નિવૃત્તિના કારણે આપણી શાળામાંથી જઈ રહ્યા છે, ત્યારે આપણે તેના આશીર્વાદ અને એમણે આપેલા આદર્શોને ક્યારેય ભૂલશો નહીં। નિવૃત્તિ બાદ તેઓ પરિવાર સાથે નિરોગી અને શાંતિપૂર્ણ જીવન જીવે એ જ પ્રભુને પ્રાર્થના।